સદગુરુ યુવાઓનો આજકાલ પોતાની ભાવનાઓ પર કાબુ ઓછો હોય છે તો જ્યારે કોઈ અમારી નજીકની વ્યક્તિ જો અમને દગો આપે તો અમારે કેવી પ્રતિક્રિયાઓ આપવી જોઈએ છોકરીનું દિલ અત્યારથી તૂટી ગયું છે કોઈ તમને દગો આપી શકે છે અથવા તમને લાગે છે કે તેઓ તમને દગો આપી રહ્યા છે કારણ કે તમને એમનાથી એવી અપેક્ષા છે જેને પૂરું કરવું શક્ય નથી જો તેઓ પોતાની મરજીથી કામ કરે છે તો તમે કેમ વિચારો છો કે તેમણે તમને દગો આપ્યો છે તેઓ પોતાની મરજીનું કામ કરી રહ્યા છે તમારે એનું સન્માન કરવું જોઈએ જો તમે કહો છો હું તેને પ્રેમ કરું છું જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો તમે તેમને એ કરવા દેશો જે તેઓ કરવા ઈચ્છે છે કે તેમને એ કરવું પડશે જે તમે ઈચ્છો છો મોટા ભાગના લોકો માટે પ્રેમ એટલે તમારે એ કરવું જોઈએ જે હું ઈચ્છું છું ના ના પ્રેમ એટલે એ જે તેઓ ઈચ્છે છે તે કરી શકે છે અને અમે તેમને પ્રેમ કરીશું છે ને તમને લાગે છે કે જો હું તમને પ્રેમ કરીશ તો તમારે મારી વાત સાંભળવી પડશે ના ના જો હું તમને પ્રેમ કરું છું તો ઈચ્છીશ કે તમે એ કરો જેનાથી તમને ખુશી મળતી હોય છે ને તમારે પ્રેમનો કોન્સેપ્ટ બદલવો પડશે પણ સદ્ગુરુ આ વિશે મારો એક પ્રશ્ન છે જો આપણા નજીકના લોકો એવા રસ્તે જઈ રહ્યા હોય જે એમના માટે સારું નથી અને અમે એમને ખરા રસ્તે લાવવા ઈચ્છીએ છીએ એટલા માટે એમને કહીએ છીએ પછી તમારે એમની માં હોવું જોઈતું હતું કારણ કે હું એ નથી કહી રહ્યો કે એવું ક્યારેય ન બને કે કોઈ ખોટા રસ્તે ન જઈ રહ્યો હોય અને તમે એમના માટે કંઈક કરવાના પ્રયત્ન કરો છો હું નથી કહી રહ્યો કે આ બધું સાચું નથી હોતું પણ તમારે આ વલણ ન અપનાવવું જોઈએ કે કોઈ ખોટો છે અને તમે એમને ઠીક કરશો તેઓ એ કરી રહ્યા છે જે તેઓ કરવા ઈચ્છે છે તેઓ જે કરવા ઈચ્છે છે એ બની શકે કે અત્યારે તેમના માટે ફાયદાકારક ન હોય એ શક્ય છે પણ તમારે ઈમાનદારીથી જોવું જોઈએ કે શું તમે એટલા માટે ફરિયાદ કરો છો કારણ કે એ તેમના માટે સારું નથી કે પછી એટલા માટે કે એ તમારા માટે સારું નથી મોટાભાગે આ સાચું હોય છે ઈમાનદારીથી આના પર ધ્યાન આપો જો એ તમારા માટે સારું નથી પણ એમના માટે સારું છે તો એમને એ કરવા દો પણ જો તેઓ પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે તો હા પછી તમને દખલ કરવાનો અને પોતાના પ્રયત્ન કરવાનો હક છે પણ કાયમ નહીં તમે કાયમ કોઈના જીવનમાં ઘૂસીને એમના માટે કંઈ ન કરી શકો જો મારે તમારા જીવનમાં ઘૂસીને તમારા માટે કંઈ કરવું છે તો મારે એ કમાવું પડશે છે ને મારે એ સંબંધ કમાવો પડે જ્યાં હું તમારા જીવનમાં દખલ કરી શકું જો તમે એ નથી કમાતા તો તમે દખલ ન કરી શકો જો તમે દખલ નથી કરી શકતા તો તમારે સમજવું પડશે કે તમે એ નિકટતા નથી કમાઈ ખરું કે નહીં